એસવાય બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી, કોર્પોરેટ અકાઉન્ટમાં આપણે ચેપ્ટર નંબર પહેલું ભણીએ છીએ, મૂડી ઘટાડો. બરાબર, એમાં આપણે આગળ 3 દાખલા જોઈ ગયા. હવે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માટેની રકમ જોઈએ. એકલવ્ય લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. બરાબર, એમાં આપે છે દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. જેમાં દેવા બાજુ આપે છે ઇક્વિટી શેર મૂડી, દરેક રૂપિયા 10નું તેવા શેર. બરાબર, 5 લાખ, એટલે 5 લાખ રૂપિયાની મૂડી આપે છે. 10નું એક શેર છે તો શેરની સંખ્યા આપણને મળે 5 લાખ ભાગ્યા 10 કરીએ એટલે 50,000 શેર મળે. બરાબર, એના પછી પ્રેફરન્સ શેર મૂડી, દરેક રૂપિયા 10નું એવા શેર 5 લાખ. આમાં પણ એમ જ 5 લાખ ભાગ્યા 10 કરીએ એટલે પ્રેફરન્સ શેરની સંખ્યા મળે 50,000. એના પછી સામાન્ય અનામત 1 લાખ. એના પછી શેર પ્રીમિયમ 1 લાખ. એના પછી ડિબેન્ચર્સ 5 લાખ, લેણદારો 5 લાખ. હવે મિલકત લેણા બાજુ આપેલું છે પાઘડી 1 લાખ, યંત્રો 3 લાખ, ટ્રેડમાર્ક 2 લાખ, રોકાણો 6 લાખ, પેટન્ટ 3 લાખ, પ્રાથમિક ખર્ચા 10,000, સ્ટોક 2,06,000, દેવાદારો 1 લાખ, ડિબેન્ચર વટાવ 14,000, રોકડ અને બેંક 70,000, નફા નુકસાન ખાતું 3 લાખ. બંને બાજુનો ટોટલ આપેલો છે 22 લાખ. બરાબર, હવે નીચે પેરેગ્રાફમાં એવું કીધું છે, ટ્રિબ્યુનલે એકલવ્ય લિમિટેડની નીચેની યોજના મંજૂર કરી. અદ્રશ્ય મિલકતો, નફા નુકસાન ખાતું અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી. બરાબર, શું કહે છે, ટ્રિબ્યુનલે એકલવ્ય લિમિટેડની નીચેની યોજના મંજૂર કરી. અદ્રશ્ય મિલકતો, નફા નુકસાન ખાતું અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી. યંત્રોના 25% અને રોકાણોના 50% માંડી વાળવા. બરાબર, યંત્રોના કેટલા તો કે 25% અને રોકાણોના કેટલા ટકા તો કે 50% માંડી વાળવા. આ યોજનાને અમલી બનાવવા માટે ભંડોળ ઊભું કરવાની તમને વિનંતી કરવામાં આવે છે. તે માટે દેવું નથી એવી જમાબાકીઓ ઉપયોગમાં લેવી. ત્યાર પછી નક્કી થયું કે તે ભંડોળ ખાતે ઇક્વિટી શેર હોલ્ડરોએ પોતાની મૂડીના 80%, પ્રેફરન્સ શેર હોલ્ડરોએ તેમજ ડિબેન્ચર હોલ્ડરોએ પોતાની મૂડીના 50% અને લેણદારોએ પોતાની રકમના 40% જતા કરીએ. બરાબર, શું કહે છે, તો કે ઇક્વિટી શેર હોલ્ડરોએ પોતાની મૂડીના 80%, પ્રેફરન્સ શેર હોલ્ડરોએ તેમજ ડિબેન્ચર હોલ્ડરોએ પોતાની મૂડીના કેટલા ટકા તો કે 50%, લેણદારોએ પોતાની રકમના 40% જતા કર્યા. પહેલું કહે છે આમ નોંધ લખો, બીજું કહે છે યોજનાના અમલ બાદનું પાકું સરવૈયું બનાવો, અને ત્રીજું યોજનાના અમલ માટેના ભંડોળનું ખાતું બનાવો. બરાબર, એટલે મૂડી ભંડોળ ખાતું. બરાબર, આપતા જઈએ આપણે એક એક હવાલો. એના માટે તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, તો કે વર્કિંગ નોટ કરવી પડશે. બરાબર, આપી દઈએ વર્કિંગ નોટ નંબર 1. શેની કરીએ છીએ, તો કે મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ. બરાબર, હવે એમાં એક એક હવાલે લઈ લેવા પડશે. તો કે પહેલા સૌથી પહેલા આપણને એવું જ કીધું હતું કે ઇક્વિટી શેર મૂડી શું કહે છે, તો કે ઇક્વિટી શેર મૂડી બરાબર કેટલો હક જતો કરે છે, તો કે 80%. તો કેટલા લખીશું, ઇક્વિટી શેર મૂડી છે 5 લાખની, 5 લાખ ×80% એટલે કેટલા થાય, તો કે 4 લાખ. બરાબર, એના પછી પ્રેફરન્સ શેર હોલ્ડરો એનો ભાગ કેટલો કરે છે, તો કે પ્રેફરન્સ શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી હતી કેટલાની, તો કે 5 લાખની. કેટલા ટકા ભાગ જતો કરે છે, તો કે 50% એટલે કેટલા થાય, તો કે 2,50,000. છેલ્લા પેરેગ્રાફમાં આપણને કીધું. એના પછી ડિબેન્ચર હોલ્ડરો, ડિબેન્ચર છે કેટલાના, તો કે જો અહીંયા આપણને ડિબેન્ચર આપેલા જ છે, કેટલાના છે, 5 લાખના. બરાબર, તો 5 લાખના 50%, 2,50,000. એના પછી ચોથું, લેણદારો એની રકમ કેટલી જતી કરે છે, તો કે લેણદારો પણ 40%. લેણદારો આપેલા છે કેટલાના, તો કે 5 લાખના, 5 લાખ ×40%. કેટલા થશે, તો કે 2 લાખ. બરાબર, હવે આના પછી પાછું એવું કીધું છે કે તે માટે દેવું નથી એવી જમાબાકીઓ ઉપયોગમાં લેવી. તો દેવું નથી એક શેર પ્રીમિયમ આવશે અને સામાન્ય અનામત આવશે. બેની બાકી કેટલી છે, 1 લાખ 1 લાખ. બરાબર, આપી દઈએ પાંચમું, સામાન્ય અનામત કેટલા, તો કે 1 લાખ. અને છઠ્ઠું, શેર પ્રીમિયમ કેટલા છે, તો કે 1 લાખ. બરાબર,
એટલે હવે આના સિવાય તો કે આને આપી દઈએ એ કુલ પ્રાપ્તિ બરાબર 4 લાખ 2 લાખ 50 હજાર 2 લાખ 50 હજાર 2 લાખ 1 લાખ અને 1 લાખ એટલે આપણને મળશે ટોટલ 13 લાખ બરાબર આ થઈ ગઈ પ્રાપ્તિ કુલ પ્રાપ્તિ એના પછી આપીએ વર્કિંગ નોટ નંબર 2 મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ બરાબર એમાં આપણને એવું કીધું છે જો અદ્રશ્ય મિલકતો નફા નુકસાન ખાતું અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી યંત્રોના 25% અને મિલકતોના સોરી રોકાણોના 50% માંડી વાળવા બરાબર આપી દઈએ પહેલા તો પાઘડી અદ્રશ્ય મિલકતોમાં શું છે તો કે પાઘડી પછી ટ્રેડમાર્ક પછી પેટન્ટ પછી પ્રાથમિક ખર્ચા પછી ડિબેન્ચર વટાવ બરાબર અને નફા નુકસાન ખાતું આ અદ્રશ્ય મિલકતો નફા નુકસાન ખાતું છે બરાબર પછી અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની એ આપણે માંડી વાળશું અને યંત્રોના કેટલા તો કે યંત્રોના 25% ઘટાડવાના છે અને રોકાણોના કેટલા ઘટાડવાના છે તો કે 50% માંડી વાળવાના છે બરાબર આપી દઈએ એમાં સૌથી પહેલા આપણે લખીશું પાઘડી બરાબર પાઘડી છે કેટલાની તો કે 1 લાખની એના પછી બીજું માંડી વાળીએ ટ્રેડમાર્ક કેટલાનું છે તો કે 2 લાખનું એના પછી ત્રીજું માંડી વાળીએ પેટન્ટ કેટલાનું છે તો કે 3 લાખનું એના પછી ચોથું પ્રાથમિક ખર્ચા કેટલાના છે પ્રાથમિક ખર્ચા તો કે 10 હજારના પાંચમું ડિબેન્ચર વટા કેટલાના છે તો કે 14 હજારના એના પછી છઠ્ઠું નફા નુકસાન ખાતું કેટલાનું છે નફા નુકસાન ખાતું તો કે 3 લાખનું એના પછી સાતમું આપણે માંડી વાળવાના છે યંત્રો યંત્રો આપેલા છે આપણને 3 લાખના 3 લાખના કેટલા માંડી વાળવાના છે તો કે 25% 3 લાખના 25% એટલે કેટલા થાય તો કે 75 હજાર અને આઠમું રોકાણો રોકાણો આપેલા છે 6 લાખના એના 50% માંડી વાળવાના છે એટલે થાય 3 લાખ બરાબર આના સિવાય હવે કઈ આવે નહીં ટોટલ કરીએ બધાનો એને બી હેડિંગ કહી દઈએ કુલ ઉપયોગ બરાબર 1 લાખ 2 લાખ 3 લાખ 10 હજાર 14 હજાર 3 લાખ 75 હજાર અને 3 લાખ એટલે ટોટલ થાય 12 લાખ 99 હજાર બરાબર 12 લાખ 99 હજાર ઉપયોગ કેટલો થયો સોરી પ્રાપ્તિ કેટલી થઈ 13 લાખ ઉપયોગ કેટલો થયો 12 લાખ 99 હજાર તો વર્કિંગ નોટ નંબર 3 આવશે વર્કિંગ નોટ નંબર 3 મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ બરાબર જેમાં એ માઇનસ બી એ કેટલા હતા તો કે 13 લાખ માઇનસ બી એટલે કેટલા 12 લાખ 99 હજાર એટલે 1 હજાર ક્યાં લઈ જવાના થશે તો કે મૂડી અનામત ખાતે બરાબર હવે આપણને આમ નોંધ કીધી છે લખવાની તો આમ નોંધ શું થાય પહેલી આપણે ભંડોળની પ્રાપ્તિ માટેની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 4 લાખ પ્રેફરન્સ શેર મૂડી ખાતે 2 લાખ 50 હજાર ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર 2 લાખ 50 હજાર લેણદારો ખાતે ઉધાર 2 લાખ સામાન્ય અનામત ખાતે ઉધાર 1 લાખ શેર પ્રીમિયમ ખાતે ઉધાર 1 લાખ તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 13 લાખ પછી બીજી આમ નોંધ લખવાની થાય મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 12 લાખ 99 હજાર તે પાઘડી ખાતે તે ટ્રેડમાર્ક ખાતે તે પેટન્ટ ખાતે તે પ્રાથમિક ખર્ચ ખાતે ડિબેન્ચર વટાવ ખાતે તે નફા નુકસાન ખાતે તે યંત્રો ખાતે તે રોકાણો ખાતે બરાબર અને ત્રીજી આવશે આમ નોંધ આ મૂડી અનામત આવી એટલે શું તો કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 1 હજાર બરાબર આપી દઈએ સાથે સાથે અમને પહેલી આમ નોંધ આપી દઈએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 4 લાખ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 2 લાખ 50 હજાર ડિબેન્ચર હોલ્ડરો ખાતે 2 લાખ 50 હજાર
લણદારો ખાતે ઉધાર કેટલા? તો કે 2 લાખ. સામાન્ય અનામત ખાતે ઉધાર 1 લાખ. શેર પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? 1 લાખ. તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે કેટલા? તો કે 13 લાખ. બરાબર. એના પછી બીજી આમ નોંધ આપીશું આપણે બીજી વર્કિંગ નોટ ઉપરથી. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર કેટલા? તો કે 12,99,000. તે પાઘડી ખાતે કેટલા લખશું? તો કે 1 લાખ. તે ટ્રેડમાર્ક ખાતે કેટલા લખશું? 2 લાખ. તે પેટન્ટ ખાતે કેટલા? 3 લાખ. તે પ્રાથમિક ખર્ચા ખાતે કેટલા? તો કે 10,000. તે ડિબેન્ચર વટાવ ખાતે કેટલા લખીશું? તો કે 14,000. તે નફા નુકસાન ખાતે કેટલા લખશું? તો કે 3 લાખ. તે યંત્રો ખાતે કેટલા? તો કે 75,000. તે રોકાણો ખાતે 3 લાખ. બરાબર. આ બધાનો ટોટલ કરીએ એટલે 12,99,000. અને ત્રીજી આમ નોંધ, મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 1,000 અને 1,000. બરાબર. આ ત્રણે ત્રણ આમ નોંધ થઈ ગઈ. હવે એના ઉપરથી આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતું બનાવવાનું છે. તો યાદ હોય તો આપણને ખબર છે કે મૂડી ઘટાડા ભંડોળ, બરાબર, આ બધી શું થઈ? તો કે પ્રાપ્તિ થઈ. એટલે જો અહીંયા પહેલું મૂડી ઘટાડા ભંડોળ ખાતે શું આપ્યું છે? જમા. બરાબર. એટલે મૂડી ઘટાડા ભંડોળ ખાતામાં જમા બાજુ આ બધાના નામ લખવાના થશે. બરાબર. આપી દઈએ આપણે. જો અહીંયા મૂડી ઘટાડા ભંડોળ ખાતામાં અહીંયા આપણે આમ નોંધ ઉપરથી જ એની ઓલી કરવાની થશે. બરાબર. મૂડી ઘટાડા ભંડોળ ખાતું આપણે બનાવ્યું છે તો મૂડી ઘટાડા ભંડોળના ખાતામાં જમા બાજુ મારે 13 લાખની અસર આપવી પડશે. પણ ત્યાં બધાના નામ લખવા પડે ઉધાર જેટલા જેટલા હોય એટલે આપી દઈએ. મૂડી ઘટાડા ભંડોળ ખાતું વિગત ઉપયોગ રકમ, વિગત અને પ્રાપ્તિ અને રકમ. બરાબર. મૂડી ઘટાડા ભંડોળના ખાતામાં જમા બાજુ પણ બધાના નામ, તો ઇક્વિટી શેર મૂડી કેટલાની? તો કે 4 લાખ. બરાબર. એના પછી પ્રેફરન્સ શેર મૂડી કેટલી હતી? 2,50,000. જો આમ નોંધ ઉપરથી જ આની ખતવણી થાય. પછી ડિબેન્ચર હોલ્ડરો કેટલા? તો કે 2,50,000. એના પછી લેણદારો કેટલા? તો કે 2 લાખ. એના પછી સામાન્ય અનામત કેટલા? તો કે 1 લાખ. શેર પ્રીમિયમ, બરાબર, કેટલું? તો કે 1 લાખ. આ મૂડી ઘટાડા ભંડોળ જમા હતું એમાં બધાના ઉધારમાં નામ લખ્યા. બરાબર. એના પછી આપણે બીજી આમ નોંધ આપી દઈએ એની ખતવણી કરે. તો કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર આપ્યું તો મૂડી ઘટાડા ભંડોળના ખાતામાં ઉધાર પણ જમાના બધાય નામ લખવાના થશે. તો આપી દઈએ. મૂડી ઘટાડા ભંડોળના ખાતામાં ઉધાર, એમાં પાઘડી 1 લાખ, પછી ટ્રેડમાર્ક 2 લાખ, એના પછી પેટન્ટ 3 લાખ, એના પછી પ્રાથમિક ખર્ચા 10,000, એના પછી ડિબેન્ચર વટાવ 14,000, એના પછી નફા નુકસાન ખાતું 3 લાખ, એના પછી યંત્રો 75,000, એના પછી રોકાણો 3 લાખ,
એના પછી ત્યાં સુધી આવી ગઈશું બરાબર. હવે એના પછી મૂડી ઘટાડા ભંડોળ ખાતું પાછું ઉધારાયું બરાબર 1000, પણ અહીંયા નામ શું લખવું પડશે તો કે તે મૂડી અનામત ખાતે બરાબર. આ શું હોય, તફાવત હોય બરાબર. અને આમે તે જો જમા બાજુનો ટોટલ વધારે આવે, કેટલો આવે તો કે 13 લાખ બરાબર, એટલો ટોટલ અહીંયા રાખવાનો થાય 13 લાખ. 13 લાખમાંથી આ 12,99,000 બાદ કરીએ એટલે તફાવત વધે 1000 બરાબર. એ શું તો કે મૂડી અનામત ખાતે કાઉસમાં તફાવત બરાબર. આ મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર થઈ ગયું, ઉધાર બાજુ અને જમા બાજુ આખે આખું બરાબર. હવે આપણે પાકું સરવૈયું બનાવી નાખીએ. તો પાકા સરવૈયામાં પહેલાં આપણે લખીએ ઇક્વિટી દેવા અને બીજું લખીએ છીએ મિલકતો. ઇક્વિટી દેવા અને મિલકતોનો ટોટલ હકો થઈ જવો જોઈએ બરાબર. હવે ઇક્વિટી દેવામાં આપણે લખીશું ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળમાં, એમાં ઇક્વિટી શેર મૂડી. તો જૂના પાકા સરવૈયામાં જોઈએ ઇક્વિટી શેર મૂડી આપેલી કેટલી હતી તો કે 5 લાખની બરાબર. એમાંથી આપણે ઘટાડો કેટલો કર્યો તો કે જો અહીંયા આપ્યો છે આપણે આમનો એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતે 4 લાખ એટલે -4 લાખ એટલે આપણને મળશે તફાવત 1 લાખનો બરાબર. એના પછી પ્રેફરન્સ શેર મૂડી પાકા સરવૈયામાં હતી કેટલી તો કે 5 લાખની બરાબર. આપણે ઘટાડો કેટલો કર્યો આમનોનમાં તો કે 2,50,000. એવી જ રીતે ડિબેન્ચર હોલ્ડરો લેણદારો બરાબર, સામાન્ય અનામત ખાતે શેર પ્રીમિયમ ખાતે આવે નહીં કારણ કે એ માંડી વાળશો એટલે એ આવશે નહીં. એવી જ રીતે આપી દે પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ -2,50,000 એટલે 2,50,000. એના પછી ડિબેન્ચર્સ હતા કેટલાના તો કે 5 લાખના. એમાંથી આપણે 2,50,000 ઘટાડો કર્યો એટલે હવે કેટલા આવશે તો કે 2,50,000 બરાબર. એના પછી સામાન્ય અનામત કે શેર પ્રીમિયમ આવશે નહીં પણ લેણદારો બરાબર. લેણદારો હતા કેટલાના તો કે 5 લાખના. આપણે ઘટાડો કેટલો કર્યો લેણદારોમાં તો કે 2 લાખ એટલે હવે લેણદારો આવશે કેટલાના તો કે 3 લાખના બરાબર. અને એના પછી અનામત અને વધારો એવું હેડિંગ આપવું હોય તો આપી શકાય અથવા તો ડાયરેક્ટ આની નીચે જ લખી નાખાય. એમાં તો કે મૂડી અનામત બરાબર, જે 1000નો તફાવત હોય. હવે આના સિવાય બીજું કંઈ આવશે નહીં તો અહીંયા આપણે ટોટલ આપીશું કુલ જે આવે એ બરાબર. 1 લાખ, 2,50,000, 2,50,000 એટલે 5 લાખ ને 6 લાખ, 6 લાખ ને કેટલા થાય 1,50,000 મિલકતોનો આપી દે તો અહીંયા પાઘડી નહીં આવે, યંત્રો આવશે. આવશે ને તો કે હા યંત્રો બરાબર. યંત્રો હતા કેટલા પાકા સરવૈયામાં તો કે 3 લાખ બરાબર. એમાંથી આપણે ઘટાડો કેટલો કર્યો તો કે 75,000 જો જમા કર્યા 75,000 બરાબર. એટલે હવે કેટલા આવશે તો કે 2,25,000 બરાબર. એના પછી ટ્રેડમાર્ક આવે નહીં. રોકાણો કેટલાના હતા તો કે 6 લાખ, પણ આપણે રોકાણોના ઘટાડો કેટલો કર્યો તો કે 3 લાખ. રોકાણો 6 લાખ -3 લાખ એટલે 3 લાખ બરાબર. એના પછી પેટન્ટ આવે નહીં, પ્રાથમિક ખર્ચ આવે નહીં, સ્ટોક એમનો એમ બરાબર. સ્ટોકમાં કાંઈ ફેરફાર કર્યો નથી એટલે સ્ટોક 2,06,000 સ્ટોક 2,06,000 બરાબર. એના પછી દેવાદારોમાં કાંઈ ફારફેર નથી એટલે એ એમના એમ. દેવાદારો કેટલાના તો કે 1 લાખના એમના એમ બરાબર. એના પછી ડિબેન્ચર વટાવ આવે નહીં, રોકડ અને બેંક આવશે 70,000, નફા નુકસાન ખાતું આવે નહીં કારણ કે એ માંડી વાળ્યું બરાબર. દેવાદારો આપણે લખી નાખ્યા, ડિબેન્ચર વટાવ આવે નહીં, રોકડ અને બેંક બરાબર. રોકડ અને બેંક બરાબર 70,000. હવે ટોટલ કરીએ
2,25,000 પ્લસ 3,00,000 ટોટલ કરીએ 2,25,000 2,25,000 પ્લસ 3,00,000 પ્લસ 2,06,000 પ્લસ 1,00,000 પ્લસ 70,000 બરાબર એટલે ટોટલ કરતા થાય કુલ 9,01,000 બરાબર એટલો ટોટલ આપણે અહીંયા કરીએ બરાબર 1,00,000 2,50,000 2,50,000 એટલે 5,00,000 ને 6,00,000 6,00,000 ને 3,00,000 એટલે 9,00,000 9,00,000 ને 1,000 બરાબર એટલે ટોટલ થાય કુલ 9,00,000 અને 1,000 બરાબર 9,01,000 અહીંયા પાકું સરવૈયું ટેલી થઈ જાય બરાબર આ દાખલો પૂરો જો આ દાખલો ફૂલ ફ્લેજ છે એમાં મૂડી ઘટાડા ભંડોળ ખાતું કઈ રીતે બનાવવું આમ નોંધ કઈ રીતે લખવું પાકું સરવૈયું કઈ રીતે ટેલી કરવું બરાબર થઈ ગયો આખે આખો દાખલો